દોસ્તો, અમે અગાઉના વિડીયોમાં તમને જણાવ્યું હતું કે આરબીઆઈએ દેશની બધી બેંકો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનને સલાહ આપી હતી કે તેમના ગ્રાહકોના લોનના 3 મહિનાના હપ્તા ભરવા પર છૂટ આપવામાં આવે અને જો એ કસ્ટમર 3 મહિના હપ્તો ના ભરે તો એના પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ કે પેનલ્ટી ના વસૂલવામાં આવે। તો આ આરબીઆઈની સલાહને અત્યાર સુધી ઘણી બધી બેંકોએ માની લીધી છે એવી તમામ બેંકો વિશે આજે આપણે જાણીશું જેમણે તેમના ગ્રાહકોને 3 મહિના માટે હપ્તા ના ભરવા પર છૂટ આપી છે। એચડીએફસી બેંક। દોસ્તો, એચડીએફસી બેંકે નોટિફિકેશન જારી કરીને કહ્યું છે કે 3 મહિના માટે લોનના હપ્તા ભરવા પર તેમના ગ્રાહકોને છૂટ અપાય છે અને સાથે સાથે એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડનું બિલ પણ જો તમારે ભરવાનું હોય તો એના પર પણ 3 મહિના માટે છૂટ અપાય છે। બેંક ઓફ બરોડા। આ બેંકે પણ બધી જ ટર્મ લોન ઉપર 3 મહિનાના હપ્તા પર રાહત આપી છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। એસબીઆઈએ 1 માર્ચ 2020 થી 31 મે 2020 સુધી દરેક લોનના હપ્તા ભરવા પર રાહત આપી છે જેને જણાવતા બેંકે આ નોટિફિકેશન પ્રકાશિત કર્યું હતું। પંજાબ નેશનલ બેંક પીએનબીએ પણ 1 માર્ચ 2020 થી 31 મે 2020 સુધી લોન ઉપર બધા જ હપ્તાઓને ટાળી દીધા છે। આઈડીબીઆઈ બેંક। આઈડીબીઆઈ બેંકે પણ બીજી બેંકોની જેમ જ પોતાના ગ્રાહકોને 3 મહિના માટે હપ્તા ભરવા પર રાહત આપી છે અને સાથે સાથે બેંકે એ પણ કહ્યું છે કે જે ગ્રાહકોને હપ્તો ભરવો હોય તે ભરી શકે છે અને ના ભરવો હોય તો આવતા 3 મહિના સુધી કોઈ પણ પેનલ્ટી નહીં લેવામાં આવે। યુનિયન બેંક ઓફ ઇન્ડિયા। કોરોના વાયરસના સંકટના કારણે આ બેંકે પણ 1 માર્ચ 2020 થી 31 મે 2020 સુધી દરેક લોનના હપ્તા પર છૂટ આપી છે। કેનરા બેંક। આ બેંકે પણ આરબીઆઈની સલાહ માની છે અને 3 મહિના સુધી હપ્તા પર રાહત આપી છે। બેંકે તેમના ગ્રાહકોને મેસેજ કરીને પણ જણાવી દીધું છે। સિન્ડિકેટ બેંક। જો તમે સિન્ડિકેટ બેંકના ગ્રાહક છો અને જો બેંકથી ટર્મ લોન લીધી હોય તો તમારે પણ 1 માર્ચથી 31 મે સુધી હપ્તા ભરવા પર રાહત મળી છે। ઇન્ડિયન ઓવરસીઝ બેંક। આ બેંકે પણ 3 મહિના સુધી લોનનો હપ્તો ભરવા પર રાહત આપી છે। આ ઉપરાંત પણ ઘણી બધી બેંકો જેમાં આંધ્રા બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, અલ્હાબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયા કોર્પોરેશન બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક, ઇન્ડિયા બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક વગેરે। જો દોસ્તો તમે આ તમામ જણાવેલી બેંકોથી કોઈ ટર્મ લોન લીધેલી હોય જેમ કે એગ્રીકલ્ચર લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન, બાઇક લોન, કાર લોન, હોમ લોન, તો તમને હપ્તા ભરવા પર 3 મહિનાની છૂટ આપવામાં આવી છે। હવે તમારે અલગથી કોઈ કરવાની જરૂર નથી। જે પણ તમારા હપ્તાની તારીખ હોય ત્યારે તમે હપ્તો ના ભરશો તો પણ ચાલશે। તમારા જોડેથી કોઈ પણ એક્સ્ટ્રા વ્યાજ કે પેનલ્ટી નહીં લેવામાં આવે અને ના તો તમને દિવાળીઓ માનવામાં આવશે। દોસ્તો, જો તમારા બેંકમાંથી ઓટોમેટિક હપ્તો કટ થતો હોય તો તમારે બેંકને કોન્ટેક્ટ કરવો પડશે અને જણાવવું પડશે કે તમે 3 મહિના માટે હપ્તો નથી ભરવાના। દોસ્તો, ઘણા બધા મિત્રોને એ પણ સવાલ હતો કે જો બજાજ ફિનસર્વ પર કોઈ મોબાઈલ કે વસ્તુ ખરીદી હોય અને હપ્તો ભરવાનો હોય તો શું એના પર છૂટ અપાય છે? તો દોસ્તો, હું તમને જણાવી દઉં કે બજાજ તરફથી હજુ સુધી હપ્તા સંબંધિત કોઈ પણ નોટિફિકેશન પ્રકાશિત નથી કરવામાં આવ્યું, પરંતુ એવું બની શકે કે બજાજ ફિનસર્વથી તમારી જે પણ બેંક કનેક્ટેડ હોય અને એ બેંક જો 3 મહિનાના હપ્તા ભરવા પર રાહત આપતી હોય તો શાયદ ફાયદો મળી શકે છે। પરંતુ આ વિશે વધુ જાણવા તમે બજાજ ફિનસર્વના કસ્ટમર કેર પર ફોન કરીને માહિતી લઈ શકો છો। તો દોસ્તો, દરેક બેંકોએ જે 3 મહિના સુધી હપ્તા ભરવા પર રાહત આપી છે આ એક સરાહનીય સ્ટેપ કહી શકાય જેથી આ લોકડાઉનમાં ગ્રાહકોને થોડી રાહત મળી છે। હપ્તા સંબંધિત તમારા કોઈ પણ સવાલ હોય તો કમેન્ટમાં પૂછી શકો છો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો અને થઈ શકે તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો કારણ કે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલમાં આવતા રહેશે। થેન્ક યુ વેરી મચ।